ममड़िया मेणू भांगी उनका तो जन घेरे देवी अवतर हा तांबा वरणे जेना तुमला जेना मुखमा लोठा ना दा एवी मारी भगवती मुंधवा परिवार ने एना कोळमा मारी लीमड़ी वाली खोड़ियार बैठी भाई बाबो के काई वडवानी कमाणी होय पांच आंगळी नो धूपेणी नी मालबा धूप करयो होय मुंधवा परिवार ना वडवाए अन कदाच गूगल नो गांठियो जीनो होवन करयो होय आठम नो दाड़ो होय दर आठम ने पण कोक दीजो मारी भगवती ने जमाड़ी होय ने बाप तो तमारी ओसी आलो टकोरो मारी लीमड़ी वाली खोड़ी आ रही थी कमाय नहीं तरो आशियालो टकोरो ए मने हरण नी माल पामन खोड़ियार ने वो मो लागे निर्धनिया नु नानु केवाय लथड़िया नो टेको केवाय आंधळा नी अंदर लाकड़ी केवाय अने गरीब राग माणा नो कदा आज मारी जगदंबा जोग माई आवी અને વ્યવહાર બનીને જો ઊભી ન રહી જાય તો મારી લીમડી વાળી ખોડિયાર નો કહેવાય બાપ એવી આ મુંધવા પરિવાર નેહડા ની માલપા મારી આઈ બેઠી હોય ને કવિ લખે બાપ આવો નેહડા માં સ્વાના નો સૂરજ યુગ્યો રે નેહડા માં જેદી વેર માં એક દી પણવા પણવા જાઉં તો જેદી મારી આ ખોડિયાર ને હું કીધું કે માં હે મારી જગદંબા એક કળશી નહીં પણ બે કળશી ના નિવેદ કરી બત્રીસ પાંખડી નું સતર સડાવી અન મારી કુળ ની કરીને પૂંજી છે મારી આઈ ખોડિયાર હોના નો મિડોલ ને હોના નો મોડિયો મારી તારે પારે છોડી છો હુમલ જે ભરમાર ને પોખાઈ અને જે હોળ હોરટ નો ધણી પાસે આવ્યા ને માતાજી ની માનતા ભૂલી ગયો મારી લીમડી વાળી ખોડિયાર ને આવા તું રાખવી હોળ હોરસ ના ધણી હથે વાળે પાણી અને પાછા હડાડાડાડાડ જુનાગઢ ની માલપા આવ્યા માતાજી ના ગળધરા નો ઘાટ આવ્યો પણ એની સામે જોયું નહીં હો કારણ કે ગુંગડું ફૂટીને પીડા મટી ગળધરાના ઘાટ માથે મારી આ ખોડિયાર કાળ કગર માં આવીશ માં અને અવાજ કર્યો જા જા મારા સુના ના ધણી જા જ્યાં સુધી મારી ખોડિયાર નું પરિપૂર્ણ કાર્ય ન થાય ત્યાં સુધી તારા સુનાણા માં બાળો હાદ થવા દવ નહીં
જ્યાં સુધી મારી ખોડિયાર નું પરિપૂર્ણ કાર્ય ન થાય ત્યાં સુધી તારા જુનાગઢ ની માલિપા બાળો હાથ ન થાય, દીકરી દીકરો કાંઈ ન થાય. અવાજ થોડોક આપજો મારા બાબડી ચોખ્ખું કરી. હુમલજે ફરમાર ટીકડે બીજી છો રાણી પોખાણા રાનું રાજ વાંજીઓ સાહેબ આવ્યો, દીકરી દીકરો કાંઈ નહીં. ગળધરાના ઘાટ માથે દેવો ભયંકર રોગ મોગલો મારી આય ખોડિયા રહ્યો કે એક કુંડું લોહી ઉલટી કરે ઈ નાખી આવે ત્યાં બીજું કુંડું તૈયાર થઈ જાય. પછી વૈદ્ય હાકેમો ને બોલાવ્યા, દવા દારૂ બનતી કરે ત્યાં દર્દ વધવા મળ્યો. એમાં એક દિવસના સમયે જૂનાના ધણી એટલું કીધું, ભાઈઓ જાઓ ને આપણા જૂનાગઢ ની માલિપા જેટલા બ્રાહ્મણ છે ભૂદેવ ને બોલાવો જાઓ. સવારમાં હોય નારાયણે કરીણું કરી 150 ભૂદેવ ટીપણા લઈ લઈ અને જૂનાગઢ ની કસારી ની માલિપા આવ્યા હો. મારી મૂંધવાના કુળ ભાગને બેઠેલી એ મારી લીમડી વાળી ખોડિયાર ને ખોટું લાજું કોઈને માતાજી હુંચવા દેતા નથી. ભાઈ વૈદો દવા કરે તો દર્દ વધવા મળ્યું બન્યું એવું. 150 બ્રાહ્મણ ને પૂરી દીધા. બીજા દિવસે 150 માતાજીના ભુવા બોલાવ્યા. હે માતાજીના ભુવા, હોલ હોરેટ નો ધણી તમને પાખડી ઉતારી અને પગે લાગીને એટલું કહું છું ભાઈ, મારે આ દુઃખ ક્યાંથી છે તમારી જગદંબા હું કહી દે. આવડો આ દુઃખ કોઈને દેખાતું નથી, કોઈને હૂલતું નથી, અને તેથી મારી જગદંબા આઈ ખોડિયાર મકવાણા હાંખના કોળી પટેલ નો ભો ગિરનાર ની જાડી જાડી ની માલિપા થી લાકડા કાપીને આવે અને દિવાલ આલે ભારો ઠેરાવા ગયા અને મારી જગદંબા જોગ માયા માતાજી ખોડિયાર ને વાત રાખી હોય, મારી લીમડી વાળી ને વાત રાખી હોય એની અવાજ કર્યો તો ને ભાઈ, ગિરનાર ના ગોતા પડેલા જો કોઈ ઉકેલે તો મેંદા છોકરાનો નો દીકરો ઘૂંઘસ્યો જેનું નામ મારી આય ખોડિયાર કે કદાચ આજ જો લીમડી વાળી અહીં ખોડિયાર બેઠી હોય હિન્દુ ભુવાની કઈ કમાણી હોય, મારી જોગમાયા કરમસી ભુવાની કઈ કમાણી હોય અને આ રણની માલિપા લીમડી વાળી ભગવતી બેઠી હોય મારા મૂંધવા પરિવાર એ કદાચ અહીંયા આપણા ભારતમાં તો ગમે ના રહેતા હોય પણ વિદેશમાં હોય જો કદાચ યાદ કરે કે આવજે મારી લીમડી વાળી ખોડિયાર, આવજે મારી લીમડી વાળી ખોડિયાર, મારી હિન્દુ ભુવાની કમાણી ની દેવ આવજે. અને જો આવી ન જાય ને તો મારી લીમડી વાળી ખોડિયાર ન કહેવાય બાપ. મારી કરમસી ભુવાની એટલે અમે મારી આઈ ખોડિયાર. મારી ગુગળ નો ગાંઠિયો એ મારી લીમડી વાળી ખોડિયાર ને ધુબેણા માં કર્યો હોય ભગવતી ને ધૂપ કર્યો હોય અને કદાચ અવાજ કરે કે બાપ
મારા મૂળમાં કદાચ હજારો ગૌના વેળા રહેતા હોય અને જો મને અવાજ કરે ત્રણ દી નહીં ત્રણ કલાક નહીં એ ત્રણ ઘડી નહીં પણ આંખ ખોલી અને બંધ કરો એને પલ કહેવાય જો ત્રીજી પલમાં પોગી ન જાવ ને તો હું મૂંઝવાના કુળમાં લીમડી વાળી ખોડિયાર નો કહેવાય બાપ